જગદંબે માત કી જય, ગાયત્રી માત કી જય, પરમ પૂજ્ય ગુરુદેવ કી જય, વિશ્વવંદન્યા માતા કી જય, પૂજ દાદા ગુરુદેવ કી જય, યુગ ઋષિ યુગ વ્યાસ કી જય, પ્રજ્ઞા પુરાણ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. આવો પરમ પૂજ્ય ગુરુદેવ વિશ્વવંદના માતાજીના સૂક્ષ્મ સંરક્ષણમાં બિરાજમાન વેદ માતા, દેવ માતા, વિશ્વ માતા, માં ગાયત્રીના ચરણમાં કોટી કોટી વંદન. જન્મદાત્રી માત પિતાના ચરણ કર્મમાં વંદન સાથે પ્રેરણા સ્ત્રોત્ર, આધ્યાત્મિક જીવનને દિશાધારા બતાવનાર એવા પરમ પૂજનીય પરમ વંદનીય માતૃ સ્વરૂપ પૂજ્ય રસીમાના ચરણ કમલમાં કોટી કોટી વંદન. સાથે જેતપુર ગાયત્રી પરિવારના પરિજનો, ટ્રસ્ટના આપણા કાંતિકાકા સાહેબશ્રી, સાથે મહિલા મંડળની બહેનો, અમારા જામનગરથી પધારેલ, જ્યાં નાનપણથી અમને પ્રેરણા આપે છે એવા અમારા વ્યાસજી જય શ્રી માસીના ચરણોમાં વંદન, સાથે આપ સર્વે પ્રજ્ઞા પરિજનોના ચરણોમાં વંદન. પરમ પૂજ્ય ગુરુદેવની કૃપા થઈ અને આપણને સૌને સાથે બેસાડી દીધા. હે, આપણને એમ થાય છે કે આ તો અમે આયોજન કરીએ છીએ કે અમને ઈચ્છા થઈ કથાની, એટલે અમે બેઠા છીએ બધા. હે, અને આવનારા બધાને તમને કદાચ એવું હશે કે આ તો બધાએ અમને વધારે બહેનો બધા કહેવા આવતા હતા અમને, એટલે અમે અહીંયા આવીને બેઠા છીએ. સંભવ નથી. આપણે ઈચ્છા કરીએ કે મારે ભગવાનનું કામ કરવું છે, આપણે ઈચ્છા કરીએ કે મારે ગુરુદેવનું કામ કરવું છે, આપણે ઈચ્છા કરીએ કે મારે ભગવાનનું નામ સ્મરણ કરવું છે, પણ જ્યાં સુધી ભગવાનની કૃપા ન થાય ને ત્યાં સુધી સંભવ નથી. સંભવ નથી. ઘરેથી નીકળે હોય કથા માટે, પણ વચ્ચે કંઈક થઈ જાય તો ગેસ્ટ આવી જાય, ઘરે કંઈક કામ આવી ગયું, તો પછી કથામાં આવવાને બદલે બીજા કામમાં લાગી જવું પડે. આ તો ભગવાનની પરમ કૃપાળી પરમાત્માની કૃપા છે, પરમ પૂજ્ય ગુરુદેવની કૃપા છે ને, એટલે આપણે બધા આજે સાથે બેઠા છીએ. ત્યારે પરમ પૂજ્ય ગુરુદેવ સત્સંગનું મહત્વ બતાવે. પ્રજ્ઞા પુરાણ કથામાં જ્યારે બેઠા છીએ ને, તો સૌથી પહેલા કથા શું કામ, સૌથી પહેલા સત્સંગ શું કામ, આપણા જીવનની અંદર સત્સંગનું શું કામ મહત્વ છે એ પહેલા સમજીએ, ત્યારે કથામાં મજા આવશે. ઘણા બધાને એવું હોય કે અમે ઘરે બધું બહુ કરીએ છીએ, અમે ઘરે ભગવાનનું નામ બહુ લઈએ છીએ, અમે ભગવાનની પાસે બેસીને માળા બહુ કરીએ છીએ, અમે ગુરુદેવને યાદ બહુ કરીએ છીએ, તો પછી સત્સંગમાં શું કામ જવાનું? તો એટલે સંતો આપણને નાની સરખી વાત બતાવે કે જેવી રીતે ઘરમાં દરરોજ સવારમાં આપણે ઉઠીએ છીએ, એટલે સૌથી પહેલા આપણા શરીરને સ્વચ્છ કરવું પડે છે, હે ને, શરીરની સફાઈ કરવી પડે છે. ત્યારબાદ ઘરની સફાઈ કરવી પડે છે, હે ને, દરરોજ આપણે ઘરને સાફ રાખવું પડે છે. આપણે ચાલે છે કે ચાલો ને એક બે દિવસ ઘર સાફ નહીં કરીએ તો ચાલશે, એક બે દિવસ કચરો નહીં વાળીએ તો ચાલશે, પછી આપણે એવું કહીએ છીએ કે આપણે ચાલો ને એક અઠવાડિયું આપણે સ્નાન નહીં કરીએ તો ચાલે, બાજુમાં કોઈ ઊભું નહીં રહે, હે ને. દરરોજ આપણા શરીરની સફાઈ કરવી પડે છે, દરરોજ આપણા ઘરની સફાઈ કરવી પડે છે. સંતો બીજી વાત બતાવે કે જેવી રીતે ઘરમાં વધારે વસ્તુ આવી જાય, દૂધ વધારે આવી ગયું તો ક્યાં મૂકીએ છે? ફ્રીજમાં મૂકીએ છે. કેમ? ખરાબ ન થઈ જાય, બગડી ન જાય, એટલા માટે. શાકભાજી વધારે આવી ગયું, ફ્રીજમાં મૂકી દઈએ છે. આખા વર્ષની અનાજ કઠોળ, જે પણ આપણે આખા વર્ષની વસ્તુઓ ભરીએ છીએ, એને આપણે સાફ કરીને મૂકીએ છીએ. એમાં આપણે પાવડર નાખીને મૂકીએ છીએ, એમાં અંદર અમુક ગોળી નાખીને મૂકીએ છીએ. કેમ? બગડી ન જાય,
એટલા માટે તો આપણા સંતો કહે કે હે માનવ, જો સંસારની આટલી સામાન્ય વસ્તુને તું બગડી ન જાય ને, એટલા માટે તું આટલી બધી વ્યવસ્થા કરતો હોય, આટલી બધી કાળજી રાખતો હોય, તો માનવ વિચારી લે આજે તારું મન બગડી રહ્યું છે, આજે તારું અંતઃકરણ બગડી રહ્યું છે, તારા વિચારો બગડી રહ્યા છે, તારા વિચારો ખરાબ થઈ જઈ રહ્યા છે, તો એને બગડતા અટકાવવા માટે શું કરીશું? છે કોઈ એવી દવા કે દવા લઈ આવીએ તો સારો ખરાબ માણસ હોય એ સારો થઈ જાય? એવું છે કોઈ મશીન, એવું છે કોઈ ફ્રીજ કે એની અંદર માણસને મૂકી દો તો ખરાબ ગમે એવો હોય તો સારો થઈને નીકળે? જ્યારે સ્વામી વિવેકાનંદ જ્યારે વિદેશ પ્રવાસે હતા ત્યારે અનેક દેશના લોકો જ્યારે ભેગા મળી અને જ્ઞાન ચર્ચા કરતા હતા, બધા લોકો બધા દેશના અનુયાયીઓ આવી આવીને એવું કહેતા કે અમારા દેશની અંદર આવી આવી ફેસિલિટી છે, અમારે દેશની અંદર આટલી બધી અદ્યતન ટેકનોલોજી છે, ત્યારે વારાફરતી બધા દેશના બોલવા લાગ્યા, એટલે બધા સ્વામી વિવેકાનંદની સામે જોઈને હસવા લાગ્યા. બધાને થયું કે લાગે છે ભારત દેશનો, એટલે કાંઈ અત્યાર સુધી બોલ્યો નહીં. અને એટલી વારમાં બધા દેશના લોકોએ પોતાનું બધું જે કહી દીધું અને થોડી વાર પછી સ્વામી વિવેકાનંદ ઉભા થયા છે. સ્વામી વિવેકાનંદ ઉભા થયા અને કહ્યું કે પ્રણામ કર્યા બધાને અને બતાવ્યું કે અમારા ભારત દેશની અંદર એવી વસ્તુ છે, એવું મશીન છે કે કદાચ કોઈ દેશની અંદર નહીં હોય. એટલે બધાએ કહ્યું કે અમને વાતો તો બતાવો કે શું છે. સ્વામી વિવેકાનંદે કહ્યું કે અમારા દેશની અંદર એવું મશીન છે કે એક બાજુથી તમે ગધેડો નાખો ને તો એ માનવ થઈને નીકળે, એક બાજુથી તમે કૂતરું નાખો ને તો એ માનવ થઈને નીકળે, એક બાજુથી તમે કોઈ પણ પ્રાણીને નાખો ને તો એ બાજુ માનવ થઈને નીકળે, એટલું જ નહીં આ બાજુથી તમે માનવને નાખો ને તો એ દેવ માનવ થઈને બહાર નીકળે. અને ત્યારે સ્વામી વિવેકાનંદે બતાવ્યું કે અમારા દેશની અંદર સત્સંગની એવી વ્યવસ્થા છે ગમે તેવો ખરાબમાં ખરાબ વ્યક્તિત્વ આવી જાય ને તો એ આગળ જતા માનવ બને છે, અને માનવ કદાચ અંદર આવી જાય ને તો દેવ માનવ થઈને બહાર નીકળે એવી વ્યવસ્થા છે. અને એટલા માટે થઈ આપણા સંતોએ, આપણા મહંતોએ, આપણી ઋષિ પરંપરાઓએ સત્સંગનું મહત્વ બતાવ્યું. માનવ તું ગમે તેટલો કામમાં વ્યસ્ત હોય ને પણ તું સત્સંગમાં જઈને દેશ. અને એટલા માટે યુગ ઋષિ, યુગ વિશ્વામિત્ર, યુગ દ્રષ્ટા, અખિલ વિશ્વ ગાયત્રી પરિવારની જેમણે રચના કરી છે યુગ પ્રવર્તક કહેવાયા અને એમણે પ્રજ્ઞાપુરાણની રચના કરી. શું છે વાસ્તવમાં પ્રજ્ઞાપુરાણ? શું છે તો બતાવ્યું કે પ્રજ્ઞાપુરાણ એ તો જીવન દર્શન છે. આજે પરમ પૂજ્ય ગુરુદેવ જે અનેક વાત બતાવતા જે વાત એક મહત્વની વાત બતાવી ને એમાં પરમ પૂજ્ય ગુરુદેવે બતાવ્યું કે જીવન એક કલા છે અને એ કલાને જીવતા શીખવાની. એ કલાને જ્યારે આવડતી હોય ને, એ કલા જ્યારે આવડતી હોય ને ત્યારે સાચું જીવન જીવી શકે માનવ. સામાન્ય વાત આપણે જોઈએ, કારણ કલા એટલે શું કે જ્યાં સુધી આપણને જે આવડતું નથી એ વસ્તુ આપણે શીખવાનો પ્રયત્ન કરીએ. અને જ્યારે આપણે જીવન જરૂરી આપણી વસ્તુઓ છે એમાં પણ આપણને જ્યારે કાંઈ પણ નથી આવડતું ને ત્યારે આપણે બીજા પાસેથી માર્ગદર્શન મેળવીએ છીએ, આપણે બીજા પાસે શીખવા જઈએ છીએ. સામાન્ય વાત જોઈએ તો જ્યારે વિદ્યાર્થી જીવનની અંદર પણ વિદ્યાર્થીને પહેલાં કાંઈ જ્ઞાન નથી પણ એને શીખવા માટે થઈ એને સ્કૂલમાં જવું પડે છે, એને કંઈક શીખવા માટે થઈ ટ્યુશન ક્લાસ જવું પડે છે. ઠીક એવી જ રીતે વાત બતાવી કે સંગીતના કેટલા બધા સાધનો આપણી પાસે ઉપલબ્ધ હોય, એ સાધનો આપણી પાસે હોય પણ એનો ઉપયોગ કરતા ન આવડતું હોય, હે ને, એ યુઝ કરતા ન આવડતું હોય, વગાડતા ન આવડતું હોય તો સાધનની કોઈ કિંમત નથી. ઠીક એવી જ રીતે ચિત્રકારના ગમે તેટલા સાધનો આપણી પાસે હોય પણ આપણી પાસે આર્ટ નથી, કલા નથી, આપણને ડ્રો કરતા નથી આવડતું, આપણને કલર પૂરતા નથી આવડતું ત્યાં સુધી એ સાધનો બધા નકામા છે.
ઠીક એવી જ રીતે અત્યારના સમયનો લેટેસ્ટમાં લેટેસ્ટ મોબાઈલ આપણને કોઈ ગિફ્ટ કર્યો પણ ઓપરેટ કરતા ના આવડતો તો એ ડબલા જેવો છે ઘરમાં, હે ને? ભલે ને ગમે તેટલું, ગમે તેટલી એની અંદર ફેસિલિટી છે, તમને વિદેશમાં રહેતા તમારા સગા સંબંધી સાથે તમને વાત કરાવી શકવાની ક્ષમતા એ મોબાઈલની અંદર છે, પણ એને ઓપરેટ કરતા જ ના આવડે તો એ નકામો છે. તો ઠીક એવી જ રીતે આપણા જીવનની અંદર પણ જીવનનું એટલું બધું મહત્વ છે, એટલું બધું મૂલ્ય છે. જીવન પણ એક કલા છે, પણ એને જીવતા ન આવડે તો જીવન નકામું છે. તો પછી જીવન જીવવાની કલા એ પ્રજ્ઞાપુરાણની અંદર આપી છે. અને જ્યાં સુધી પરમ પૂજ્ય ગુરુદેવ કહે કે બેટા, જ્યાં સુધી જીવન શ્રેષ્ઠ સદગુરુના ચરણોમાં સમર્પિત ન થાય ને ત્યાં સુધી એ જીવનનું મૂલ્ય નથી. જ્યારે આપણને સૌને ખબર છે પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞાપુરાણની અંદર સામાન્ય નાના નાના દ્રષ્ટાંતો આપી અને આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. જ્યારે કુંભાર માટીના વાસણો બનાવવા માટે થઈ અને માટી લેવા જાય છે, હવે માટી લેવા જાય છે એટલે માટી આપણને પહેલાં ખબર છે કે માટી બધા જમીનમાં હોય એટલે બધા કાંકરા ને કંકર ને પથ્થરની સાથે જોડાયેલી હોય. કુંભાર જ્યારે માટીને લેવા જાય છે એટલે માટી એને ના પાડે છે કે તું મને અહીંથી અહીં લઈ ના જઈશ, મને તો મારા સગા સંબંધીઓ સાથે રહેવું છે. કુંભાર કહે છે કે મારે તો તારામાંથી સુંદર વાસણ બનાવવું છે, મારે તારામાંથી સુંદર ફ્લાવર પોટ બનાવવો છે. માટી ના પાડે છે છતાં કુંભાર એને લઈ જાય છે. કુંભાર માટીને એના ઘરે લઈ જાય છે અને આપણને ખબર છે કે માટીને લઈ ગયા પછી કુંભાર એને ઘણી બધી પ્રોસેસમાંથી પસાર કરે છે. પહેલાં તો માટીને કૂણી બનાવવા માટે, કોમળ બનાવવા માટે એને પગથી ગૂંદે છે, હે ને? પગથી ગૂંદે છે એટલે પગની નીચે કચડાય છે માટી, એટલે હવે બૂમો પાડે છે. કુંભારને કહે છે કે રેવા દે, મારે હું જેવી છું ને એવી મને રહેવા દે, મારે કાંઈ બનવું નથી, હે ને? ખબર છે ને, અનુભવ છે ને આપણને સૌને, શાંતિ ગુંજાઈએ છે ત્યારે, હે ને? એ પણ પરમ પૂજ્ય ગુરુદેવનો એક નિભાડો છે. અને પરમ પૂજ્ય ગુરુદેવ તો કહેતા કે બેટા, તમે શાંતિ ગુંજની અંદર આવો છો ને એટલે 9 દિવસ એ તમારે માનો 9 મહિનાનો ગર્ભ છે, બહાર ન નીકળશો. અને એવા ઘડાશો, એવા તૈયાર થશો કે પછી બહાર નીકળશો ને એટલે કોઈ રોકી નહીં શકે. અને ત્યારે આપણને બધાને ખબર છે કે શાંતિ કુંજ પહેલો દિવસ તો કેટલો બધો કઠિન લાગે છે, જોકે હવે તો બધા ઘડાઈ ગયા છે, પણ જેને પહેલી વખત અહીંથી બધા જે નવા નવા તૈયાર થતા હોય ને એને જે પહેલી વખત પહેલી શિબિર જ્યારે 9 દિવસની કરે ને એટલે પહેલો દિવસ જે સૌથી પહેલાં ઉઠવાનો ક્રમ 3 વાગ્યાનો, હે, પછી આરતી કરવાની, પછી ધ્યાન કરવાનું, પછી દરરોજની 30 માળા કરવાની, પછી પ્રવચનમાં બેસવાનું, અને પછી જ્યાં ભોજનાલયમાં ભોજન કરવા માતાજીના ભોજનાલયમાં જાય એટલે પછી એમ થાય કે અહીં ક્યાં આવી ગયા, કેટલો કઠિન લાગે છે દિવસ. ઠીક એવી જ રીતે ઘડાવવું ખૂબ કઠિન છે, સહેલું નથી. સમર્પણ નામ બોલવું સહેલું છે કે અમે સમર્પણ કરી દઈએ, પણ જ્યાં સમર્પણ કરવામાં આવે ને ત્યાંથી કસોટી શરૂ થાય, હે, ત્યાંથી ગુરુદેવ કસોટી કરે કે હું જોઉં છું હવે તું કેમ આગળ આવે છે. ઠીક એવી જ રીતે કુંભાર પણ જ્યારે માટીને પગની નીચે કચડે છે, ગુંદે છે માટીને, માટી બરાબર ના પાડે છે કે હવે તું મને જેવું છે ને એવું રહેવા દે, મારે આમાંથી કાંઈ બનવું જ નથી, હું જેવી છું એવું રહેવા દે. પણ કુંભાર સાંભળતો નથી. ગુરુને ખબર છે કે શિષ્યનું નિર્માણ કરવા માટે શિષ્યને કઠિન લાગશે, પણ એનું હિત શેમાં છે ને એ ગુરુને ખ્યાલ છે. એટલા માટે આપની દીકરી તરીકે બસ હું તો અહીંથી ઉપદેશ આપવા માટે નથી આવી, આ તો ગુરુના એક સંદેશાવાહક છીએ, હે, એક નાનું સરખું બાળક છીએ અમે. પણ એટલી ચોક્કસ વિનંતી કરું કે સદગુરુએ જે આપણને અપનાવી લીધા છે ને, આપણે ગુરુદેવને શોધવા માટે નથી ગયા, યાદ કરજો. આગળના જન્મ જન્માંતરના કેટલાય પુણ્ય ઉદિત થયા હશે અને એ સદગુરુની સાથે આપણું ક્યાંક ને ક્યાંક મિલન થયું હશે ને, ત્યારે આ જીવનની અંદર આવો ગુરુ મળ્યો છે એટલે કોઈ પણ સંજોગ
કોઈનો આમ યજ્ઞમાં જતા હશે તો ક્યારેક ના પણ પાડશો? બસ બેન, જય શ્રી કૃષ્ણ. હવે અમને ના બોલાવતા, હવે અમે આ પીળા કપડાં પહેરીને અમે બહાર હવે નથી આવવા માંગતા. હા, પણ એટલી જ વિનંતી કરું આપની દીકરી તરીકે, જો સદગુરુ મળ્યો છે ને તો હવે એને અપનાવી લેજો. હે, પછી ઘણાને તો એવું હોય કે એક દિવસ થોડાક ટાઈમ ગુરુદેવને માને, થોડાક ટાઈમ ગાયત્રીને માને, પાછું એમ થાય કે આમાં કાંઈ આમ ભલી વાર નથી આપણો, એટલે પાછું આ મૂકીને પાછા બીજામાં જાય. એક પછી એક, એટલે ભગવાન પણ એવું કે આને ક્યાં શ્રદ્ધા છે, જવા દે પછી જ્યાં જતો હોય. હે, એક જ વિનંતી કરું છું કે અપનાવે છે ને ગાયત્રી મહામંત્રને જીવનમાં તમે અપનાવી લીધો છે ને, તો હવે એને અપનાવી લો. એ મહામંત્રને પકડીને જીવનમાં ચાલ્યા કરો, ચાલ્યા કરો. કદાચ ગમે તેવી કઠિન પરિસ્થિતિ આવશે ને, પણ તો મૂકો નહીં એને. ઠીક એવી જ રીતે કુંભાર જ્યારે માટીની આનાકાની છતાં જ્યારે કુંભાર એને ગુંદે છે અને ત્યારબાદ આપણને ખબર છે કે એને ગોળ ગોળ ફેરવે છે માટીને એના ચક્રની અંદર, એના ચક્રની અંદર જ્યારે ગોળ ગોળ માટીને ફેરવે છે, આ બાજુ ઉપરથી હાથ પસારતો જાય છે કુંભાર, અને હવે માટી ગોળ ગોળ ફરે છે એટલે કુંભારને કહે છે કે મને છોડી દે તું, મને ચક્કર આવે છે, મને નથી ગમતું આ બધું. પણ કુંભાર છતાં એનું કામ છે ચાલુ રાખે છે. સુંદર માટીનો ફ્લાવર પોટ તૈયાર થયો છે. હવે કુંભારે એ માટીના ફ્લાવર પોટને, આપણને ખબર છે કે માટીનું વાસણ બની ગયા પછી એને માટીના પાત્રને પાકું બનાવવા એને અગ્નિની અંદર તપાવે છે, નિભાડાની અંદર મૂકે છે. અગ્નિની અંદર જ્યારે તપાવવા મૂકે છે, હવે રીતસર માટી હવે રડવા લાગી કે હવે તું મને છોડ, હવે આ ગરમી મને સહન નથી થતી. થાય છે ને શાંતિ ગુંજાય ત્યારે, પેલું એ પહેલા દિવસ તો હોશે હોશે 30 મળે થઈ જાય, પણ પછી બીજા દિવસે એક સ્થાને બેસવાનું, એક આસને બેસવાનું, અને પાછું એ મંત્ર પાછો મોટો, અને એમાં પહેલી વાર શિબિર કરી હોય એટલે એટલું બધું અઘરું લાગે, એમ થાય કે આ ક્યારે પૂરી થશે. 9 દિવસ 9 વર્ષ જેવા લાગે. માટીને પકાવવા મૂકી પાકી ગયું એ પાત્ર, હવે બહાર કાઢે છે કુંભાર.